विद्यार्थी मित्रों, हूँ उन्नति विद्यालय में आपनों स्वागत करूँ छू। आज आप पांचमा धोरण मेथ्स की अंदर आपू जो चेप्टर राष्ट्रीय फल केरी हतु ये चालू है बराबर। तो ये आज पहलो भाग है ये सीखी गया छे, पण आज एनो बीजो भाग सीखवानो छे। एटले कि आपणे पहला भागनी अंदर जोयुं तुं कि राष्ट्रीय फल केरी एटले कि फळोनो राजा केरी छे, ए विषे आपणे सीखी गया था। तो कि केरी छे ई अलग अलग प्रकार में जोवा मळे छे। पछी तो कि केरीनी डिजाइन छे ई अलग अलग कपड़ा उपर छे, अथवा तो वासण उपर छे, घरेणा उपर छे, एवा अलग अलग रीते घणी बधी जग्याए जोवा मळे छे। तो केरी विषे आपणे गया चेप्टर नी अंदर एटले कि भाग वन नी अंदर आपणे घणुं बधुं सीखी गया था। हवे एनी अंदर ज भाग बीजो छे, एनी अंदर आपणे शीखवानुं छे कि एक लाख थी मोटी संख्यानुं ज्ञान बराबर। तो पहेलां वेला तो एक लाख थी मोटी जोशुं अने पछी आपणे करोड़ों थी वधारे एटले कि करोड़नी संख्यानुं ज्ञान विषे आजे हूँ तमने माहिती आपीश। तो चलो पहेलां वेला तो आपणे जोईए छीए एक लाख थी मोटी संख्यानुं ज्ञान बराबर। एटले कि पहेलां वेला तो लाख लई मैं मित्रों कीधुं तुं तमने हमेशा गणतरी आपणे केवी रीतना करीए छीए, तो कि डाबी तरफथी जमणी तरफ जईए छीए। एटले कि एकम, दशक, सौ, हजार, दस हज़ार अने लाख। अत्यारे पहेलां वेलुं पहेलुं एक्जाम्पल छे ई मैं लाख सुधीनुं लीधुं छे। पछी बीजुं एक्जाम्पल छे ई आपणे करोड़ सुधीनुं जोशुं। तो विद्यार्थी मित्रों, पहेलुं एक्जाम्पल छे ई पहेलां आपणे लाख सुधीनुं जोईए। तो कोष्टक रीते મેં તમને એક વખત હોમવર્કમાં આપ્યું હતું કે આપણે કેવી રીતના એનું વિસ્તરણ કરી શકીએ, તો એ ઘણા બાળકોને એવી રીતના સમજ નથી પડતી કે કોષ્ટક આપેલું છે તો એના ઉપરથી આપણે કેવી રીતના આપણે માહિતી એની ચોખ્ખી આપેલી જ હોય છે બરાબર। તો પહેલાં પહેલાં એકમના સ્થાને આઠ આપ્યા છે, દશકના સ્થાને છ આપ્યા છે, સોના સ્થાને નવ આપ્યા છે, હજારના સ્થાને બે આપ્યા છે, દસ હજારમાં સાત આપ્યા છે અને લાખના સ્થાનમાં ચાર આપેલા છે। હવે મિત્રો, મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો જોઈએ પહેલાં પહેલાં લાખના સ્થાનમાં ચાર છે બરાબર। એમ આપણે સરળ રીતે આપણને ન ખબર પડતી હોય તો આપણે પહેલાં પહેલાં ગણતરી કેવી રીતના કરીએ છીએ, તો કે પહેલાં પહેલાં ચાર છે તો ચાર પછી તો અહીંયા એકમ, દશક, સો, હજાર ને દસ હજાર, તો દસ હજાર છે એની અંદર બરાબર। તો પહેલાં પહેલાં લાખની અંદર કેટલા મીંડા આવે છે એ આપણે જોશું, તો કે લાખની અંદર તો કે ચાર પછી પાંચ થાય છે, એટલે કે એક, બે, ત્રણ, ચાર ને પાંચ બરાબર। તો એની અંદર આપણે જોશું તો કે એક પછી પાંચ મીંડા છે, લાખમાં પાંચ મીંડા આવે તો કે એક, બે, ત્રણ, ચાર ને પાંચ બરાબર। એટલે કે ચાર ગુણ્યા એક, ચાર ગુણ્યા એક બરાબર ચાર લાખ થશે। પછી તો કે લાખનું સ્થાન આપણને ખબર પડી ગઈ છે, હવે આવે છે દસ હજારનું સ્થાન બરાબર। તો દસ હજારના સ્થાનમાં સાત છે બરાબર, સાત પછી કેટલા ડિઝિટ છે એટલે કે કેટલા રકમ છે, તો કે એક, બે, ત્રણ ને ચાર। તો ફરી પાછું એની અંદર ચાર મીંડા પાછળથી ઉમેરીએ, એકમ, દશક, સો ને હજાર બરાબર, એટલે કે એની અંદર કેટલા થશે, તો કે સાત એકું સાત બરાબર। કેટલા મીંડા પાછળ છે મિત્રો, તો કે એક, બે, ત્રણ ને ચાર, તો કે એક, બે, ત્રણ ને ચાર, એટલે કેટલાનું સ્થાન થશે, તો કે દસ સત્તા ને સિત્તેર એટલે સિત્તેર હજાર। હવે આવે છે એવી જ રીતના હજારનું સ્થાન આવે છે, તો કે અહીંયા ફરી પાછું જોઈએ કે બે છે, બે પછી કેટલા કેટલી રકમ છે, કેટલા ડિઝિટ છે, તો કે એક, બે ને ત્રણ, તો કે એક, બે ને ત્રણ। હવે તો મેં ફરી પાછું તમને કીધું એમ મિત્રો, હંમેશા પહેલાં પહેલાં તો ઘડી આવડતા હોય તો બધું જ આપણને આવડી જાય, તો કે ફરી પાછું બે એકું બે, બે પછી કેટલા આવે છે, એક, બે ને ત્રણ મીંડા, એટલે કે એક, બે ને ત્રણ મીંડા, એટલે બે એકું બે અને પાછળ ત્રણ છે એટલે બે હજાર। હવે એવી જ રીતના સોના સ્થાનમાં જોઈએ છે, તો સોમાં કેટલા આંકડા આવે, એટલે કેટલા ઝીરો આવે, તો કે બે ઝીરો આવે, તો કે નવ પછી કેટલા સ્થાન છે, તો કે એની અંદર બે ડિઝિટ છે એટલે એક અને બે, તો કે બે ઝીરો થશે સોના સ્થાનમાં, એટલે કે નવ એકું નવ, નવ એકું નવ અને પાછળ બે ઝીરો એટલે કેટલા થશે નવસો। હવે એવી જ રીતના દશકનું સ્થાન, દસમાં કેટલા ઝીરો આવે, તો કે ફક્ત એક જ ઝીરો આવે, તો એમાં કેટલા છે છ, તો કે છ એકું છ અને પાછળ એક ઝીરો એટલે કેટલા થશે, તો કે છની સ્થાન કિંમત સાઠ થશે। હવે એકમ, એકમ એટલે ફક્ત પોતે એકલો જ બચેલો છે, એની પાછળ કોઈ તો છે જ નહીં, એટલે કે આઠ એકું આઠ, એટલે કે આઠ પોતે એકમ છે, ફક્ત એક જ સંખ્યા છે મિત્રો,
એટલે તમારે જોવાનું એમ જ થશે કે એકમનો અંક હોય એક આવે, દસકમાં કેટલા જીરો લાગે તો કે દસમાં એક જીરો એટલે એક જ આવે, નવમાં કેટલા આવે તો કે અહીંયા સોનું સ્થાન કિંમત છે, તો જેટલા સ્થાન કિંમત જોઈએ છીએ મિત્રો આપણે એટલા પાછળ જીરો લગાડતું જવાનું છે. હવે આપણે સ્થાન કિંમત જે જોઈ છે એ બધાનો શું કરશું આપણે, પ્લસ કરશું એટલે કે સરવાળો કરશું. તો કે જીરો 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 અને અહીંયા આઠ છે એટલે આઠના આઠ, અહીંયા તો કે છ ના છ, પછી અહીંયા નવના નવ, પછી બેના બે, સાતના સાત અને ઉપરથી ઉતાર્યા ચાર. એટલે મિત્રો આખી રકમ હવે આપણે સરળતાથી વાંચી શકીએ છીએ. અંકની અંક આપેલા છે, શબ્દમાં કેમ બોલશું આપણે, તો કે 472,968. એવી જ રીતના આપણે હું હોમવર્કની અંદર ઘણી વખત તમને મિત્રો આપીશ કે અંક આપેલા હોય બરાબર એને તમારે શબ્દમાં કેમ લખવાના છે, અથવા તો શબ્દમાં આપેલા છે તો એને તમારે આવી રીતના વિસ્તરણ કરીને કેમ લખવા બરાબર. એની અંદર તમારે ટેક્સ્ટ બુકની અંદર રાષ્ટ્રીય ફળ કેરીની અંદર તમને હવે સ્થાન કિંમતની કિંમતો છે એ જોવા નહીં મળે, પરંતુ એની અંદર જે પ્રેક્ટિસ વર્કમાં આપેલી છે એ વધારાના એક્ઝામ્પલ છે હું અત્યારે તમને કરાવું છું, કારણ કે આપણી પાસે ઘણો બધો સમય છે. હવે એની અંદર જ બીજું જોઈએ તો તમને ખબર પડી જાય, અથવા તો મિત્ર આપણને ખબર પડે કે સૌથી નાની સંખ્યા કઈ છે, એક અંકની, બે અંકની, ત્રણ અંકની અને સૌથી મોટી કઈ છે. તો મેં એક બાજુમાં કોષ્ટક તૈયાર કરેલું છે જેથી આપણે સરળ રીતે સરસ રીતે સમજી શકીએ કે સંખ્યા આપેલી છે સૌથી નાની સંખ્યા એક અંકની, સૌથી મોટી સંખ્યા બરાબર. તો એની અંદર એમ કીધું છે કે એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે મિત્રો, તો કે એક છે. અને સૌથી મોટામાં મોટી એક અંકની સંખ્યા કઈ છે, તો કે નવ છે. એવી જ રીતના બે અંકની છે, તો બે અંકની મિત્રો કઈ છે થશે નાનામાં નાની સંખ્યા, તો કે દસ. અને મોટામાં મોટી છે 99, કારણ કે જો આપણે 100 લખીએ તો એ 3 થઈ જશે, 3 ડિજિટ થઈ જશે, એટલે મોટામાં મોટી સંખ્યા બે અંકની છે 99 છે. હવે 3 અંકની જોઈએ તો સૌથી નાનામાં નાની 3 અંકની સંખ્યા, તો કે 100 છે. પણ સૌથી મોટામાં મોટી સંખ્યા 3 અંકની લઈએ તો 999 છે. એવી જ રીતના મિત્રો અહીંયા આપણે 4 અંકની લઈ શકીએ, 5 અંકની લઈ શકીએ, એની અંદર ફેર શું પડે છે, તો કે સૌથી નાનામાં નાની સંખ્યા થતી જાય એની અંદર 4 અંકની 5 અંકની, એમાં 0 છે એ વધારાના એડ થતા જશે. અને અહીંયા શું થશે, સૌથી મોટા અંકની સંખ્યા છે એની અંદર અહીંયા 9નો પણ ઉમેરો થતો જશે, એટલે કે અહીંયા 99,000 છે. પછી શું થશે, તો કે લાખમાં આવશે, પછી કરોડોમાં આવશે. તો એવી જ રીતના મિત્રો આપણે અહીંયા જોઈએ તો મેં તમને અહીંયા આપણે આ સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશે તો શીખા, પણ જો ફક્ત આપણે અહીંયા હજી તો લાખ સુધીનું શીખવાડેલું છે, પણ જો કરોડ સુધીનું હોય તો આપણે એક સ્ટેપ વધારે જવું પડે કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને કરોડ બરાબર. કરોડ કરીએ તો અહીંયા એક સ્ટેપ અહીંયા વધી જશે અને પહેલું સ્ટેપ છે અહીંયા વધી જશે બરાબર મિત્રો. તો એની અંદર જ પહેલું સ્ટેપ છે એ આપણે જોઈ લીધું હતું, રાષ્ટ્રીય ફળ કેરીનો ભાગ પહેલો જોયો હતો, આજે ભાગ બીજો જોયો છે. હવે એની સ્થાન કિંમત છે હું તમને હોમવર્કમાં આપી શકું, તો તમને આવડે કે નહીં મિત્રો બરાબર. અથવા તો હજી એક વસ્તુ આપણે શીખી લઈએ કે એની સ્થાન કિંમત તમને ધારો કે આપેલી હોય બરાબર, તો એની એટલે કે આપેલી રકમમાં નીચે આપેલી લીટીની સ્થાન કિંમત શોધો બરાબર. તો મિત્રો ધારો કે આપણે જોઈએ કે એની અંદર એક્ઝામ્પલ હું તમને આપું છું બરાબર, તો કે 521 બરાબર. તો એની અંદર મિત્રો લીટી કરેલાની સ્થાન કિંમત દર્શાવો, તો આપણે તરત જ હવે તો શીખી જવું પડે, આવા કોષ્ટકની પણ જરૂર ન રહેવી જોઈએ. તો કે એકમ અને દશક, તો દશકની અંદર કેટલા જીરો આવે છે મિત્રો, તો કે 10, એટલે કે એક જીરો આવે છે. તો આપણે તરત જ લખી શકીએ કે એની સ્થાન કિંમત કેટલી છે, 20. એવી રીતના આપણે 1000ની અંદર જોઈએ આપેલ સ્થાન કિંમતની અંદર લીટી કેની નીચે છે, તો કે 5ની અંદર છે. તો કે 5ની સ્થાન કિંમત આપણે કેમ લખી શકીએ, તો કે એકમ, દશક અને 100. તો 100 એટલે કેટલા જીરો આવશે મિત્રો, અથવા તો એમ ન ખબર પડે તો આપણે જોવાના ડિજિટ કેટલા છે, 1 અને 2, એટલે ફરી પાછું પહેલાં 1 અને 2 જીરો લખી નાખવાના છે. અને પછી તો કે 5ની સ્થાન કિંમત કીધી છે એટલે 5ના 5 મૂકી દેશું. એવી જ રીતના લાખનું કીધું હોય ધારો કે આપણને બરાબર,
तो आनी अंदर आपने सातनी स्थान किंमत जणावानी कीधी छे, तो फरी पाछू आपणे जोशुं एकम, दशक, सो अने हजार, बराबर। अने सात छे तो 10,000 थशे, बराबर। एनी अंदर तो पछी तो के 1, 2, 3 ने 4 एटले के 1, 2, 3 ने 4 फरी पाछू जेनी किंमत कीधी छे ए तो एमने में ज मूकशुं मित्रों। तो स्थान किंमत छे आजे आपणे सरस रीते शीखी गया, बराबर। तो आवुं हवे पछीना पाठनी अंदर वधारे आपणे संख्या ज्ञान વિશે શીખીશું અને તમે બહુ જ સારી રીતે આ સમજી શકો એવો હું ખૂબ પ્રયત્ન કરીશ। એ બદલ આભાર।